कच्छ में कोरोना वधता जता केस वच्चे मुख्य सरकारी हॉस्पिटल अदाणी संचालित जीके जनरल में आरोग्य सेवाओं कथड़ी होवानी वात सामे आवी छे। हॉस्पिटल में दाखल कोरोना 120 दर्दियों ने कारण रोजना 2000 जेटला अन्य रोगना दर्दियों मुश्किली में मुकाया होवानो गंभीर आरोप करवामां आव्यो छे। गुजरात प्रदेश कांग्रेस कमिटीना मंत्री रफीकभाई माराए आज कच्छ कलेक्टर ने आवेदन पत्र आपी जीके जनरल हॉस्पिटल में कथड़ेली व्यवस्था अंगे रोषभेर रजूआत करी छे। तेमना जणाव्या प्रमाणे जीके में कोरोना सारवार शुरू कराता ओपीडी अने अन्य विभागना दर्दियों रजड़ी पड़ा है। हॉस्पिटल में कोरोना बहानू आग धरी देवाय छे जेने लीधे गरीब अने मध्यम वर्गना 2000 लोग सरकार की योजना तड़े मफत सारवार थी वंचित रहा है। कोरोना दर्दियों मात्र दवा अने इंजेक्शन आपी सारवार अपाय छे जेथी अन्य दर्दियों हित ने ध्यान में राखी कोरोना दर्दियों ने अलग बेसाड़वामां आवे अने अलग बिल्डिंग आपवामां आवे अने सारवार आपवामां आवे तेवी मांग करवामां आवी छे। सामान्य रोगनी सारवार जीके हॉस्पिटल में करवामां आवे तेवी पण रजूआत कराई छे। कच्छ कलेक्टर हॉस्पिटलना चेरमेन होवा छतां कोईपण पगला के मुलाकात पण लेता नथी तेवो गंभीर आक्षेप पण करवामां आव्यो छे। વહીવટી તંત્રના વડાને અડાણી સામે બોલવું નથી। અડાણી એટલે મોદી સરકારનો માનીતો ઉદ્યોગપતિ, હવે આ હોસ્પિટલના ચેરમેન આ કલેક્ટર શ્રી પોતે છે। એક વિઝિટ કરી છે, અમે દિવસમાં 3 વખત વિઝિટ કરવા જઈએ છીએ, એક વિઝિટ કરી છે। આપે જાણકારી ખાલી અહીંયા જાહેરાત કરી કે 50 પ્રાઇવેટ ડોક્ટરો હોસ્પિટલની મુલાકાત લેશે રોજ, એટલે કયો ડોક્ટર એક આવ્યો છે? 15 વેન્ટિલેટર આપીને છૂટી ગયા તો શું કામ ધીકેવાળા ના કરે છે? દર્દીઓમાં 120 દર્દીઓ મેં લોકો ના કરી દે કે ફૂલ થઈ ગયું છે। 6 ફિઝિશિયન ડોક્ટર ફક્ત 120 દર્દીઓનો જોયે છે। દર્દીઓની હાલત એટલી મહામારીમાં જીવી રહ્યા છે, લોકો રાડો કરે છે, અમને ટ્રીટમેન્ટ નથી મળતી। 2000 દર્દીઓ જે રોજ જીકે જનરલ હોસ્પિટલમાં તમામ સારવાર લેતા, મિડલ ક્લાસ અને ગરીબ જે સરકારી યોજનાનો લાભ લેતા, એ બધી યોજના પ્રાઇવેટે બંધ કરી, હવે લોકો જશે કે લાખો રૂપિયા ખર્ચીને પ્રાઇવેટમાં જાય છે, પોતાના ઘરબાર ઘરેણા વેચીને જ્યારે સારવાર લેતા હોય, તો આ જવાબદારી કોની છે? એઝ એ કલેક્ટર તરીકે એમની જવાબદારી થાય છે કે આ તમામને સારવાર આપવી જોઈએ। ફક્ત મેં એટલી અમે રજૂઆત કરી છે કે આપ શ્રી તરફથી તાત્કાલિક ધોરણે આ કોરોના દર્દી અલગ શિફ્ટ કરે, કેમ કોરોના દર્દીને બીજી કોઈ સારવારની જરૂર પડતી નથી, ફક્ત ઓક્સિજન ને વેન્ટિલેટરની જરૂર પડતી હોય, કે અલગ બિલ્ડિંગ આપીને એ લોકોને સારવાર આપે। 120 દર્દીના વિરુદ્ધમાં રોજ 2000 દર્દી, સમજી લો મહિને 60,000, ને હમણાં છેલ્લા 5 વર્ષમાં 3.5 લાખ દર્દીને સારવાર નથી મળ્યા જીકે દ્વારા, એનો જવાબદાર કોણ છે? આ કલેક્ટર જ છે, એઝ એ ચેરમેન એની જવાબદારી થાય છે। રફીકભાઈ, ખાસ કરીને જ્યારે કોરોના શરૂ થયું ત્યારે કોવિડ હોસ્પિટલ જીકેને જાહેર કરાઈ હતી, ત્યારબાદ જે ઓપીડીના દર્દીઓ છે તેમના માટે અલાયદી વ્યવસ્થાની વાત હતી, એ બાબતે આપણે શું કહીએ છીએ? સાહેબ, અલાયદીની વાત જ થાય છે, હરમે જેમ સરકાર પોલમ પોલ, હવે કલેક્ટર પણ એવી જ વાત, સરકાર જેવી વાત કે અલાયદીની કોઈ વાત નથી। 50 ડોક્ટરોની વાત કરી, એક ડોક્ટર આવ્યું નથી, વેન્ટિલેટર પૂરા છે નહીં જીકેમાં તમારી પાસે, ખાલી કોરોના દર્દીઓ માટે તમારા ડોક્ટર પૂરા નથી, અલાયદી વ્યવસ્થા તમે શું ખાક કરશો? જીકેમાં 50% ડોક્ટરો કાઢી નાખ્યા છે, તો હવે એ લોકોને તો ફાયદો મળી ગયો છે, સરકારી લાભ કોરોનાનો મળશે, બાકી દર્દીઓને પૂછા કોણ કરશે? આવા 3.5-4 લાખ દર્દીઓને જે નુકસાન થયું છે, જે લોકો બિચારા લાખો રૂપિયા ખર્ચે, એનો જવાબદાર કોણ છે? ફક્ત ને ફક્ત હું કહું છું કલેક્ટર શ્રી આનો જવાબદાર છે, એમની જવાબદારી થાય છે આમાં। ખાસ કરીને જો માંગ નહીં સંતોષાય તો નેતા અને કચ્છના નાગરિક તરીકે આપ શું કરશો, શું કાર્યવાહી? હું કચ્છના નાગરિક તરીકે, કચ્છના આગેવાન તરીકે એક જ કરી, જો આ સંતોષાય નહીં, કલેક્ટર ઓફિસ બહાર ધરણો બેસી જે મારા ઉપર ફિટ કરો, જેમ કરવો તે કરે, એમ લોકના કચ્છના લોકોના હિત માટે અગાઉ લડતો રહ્યો છે ને પાછો લડીશ, ને કલેક્ટર ઓફિસ બહાર ટૂંક સમયમાં બહાર બેસીશ। નખત્રાણામાં ભારે વરસાદ પછી અનેક સમસ્યાઓ જોવા મળી રહી છે, તેમ છતાં કોઈપણ જાતનું નિરાકરણ કરવામાં આવતું નથી। નખત્રાણા એટલે બારડોલી નહીં પણ ઢગલાબંધ સમસ્યાઓનું બીજું નામ છે। ભુજથી 50 કિલોમીટરના અંતર આવેલા નખત્રાણા ગામની આજે ન્યૂઝ ટીમ દ્વારા મુલાકાત લેવામાં આવી હતી। નખત્રાણામાં રખડતા ઢોર, ગંદકીનું સામ્રાજ્ય, તૂટેલા ફૂટેલા ખાડાવાળા રસ્તાઓ, ટ્રાફિકની સમસ્યા, ગટરની સમસ્યા, સફાઈની સમસ્યાઓથી સેંકડો સમસ્યાઓથી જૂજતું શહેર એટલે નખત્રાણા। અવારનવાર રજૂઆતો કરવા છતાં પણ અહીંયા ગ્રામ પંચાયત તંત્ર નિષ્ક્રિય હોય તેવું લોકો માની રહ્યા છે। નખત્રાણાની કેટલીક સમસ્યાઓ તો કદાચ દાયકાઓથી ઉકેલાવ્યો નથી, ત્યારે વર્તમાન સમસ્યામાં પણ ઢગલાબંધ સમસ્યાઓ સતાવી રહી છે। રાજ્યમાં સૌથી વિશાળ જિલ્લો કચ્છને માનવામાં આવે છે, 10 તાલુકા તેની ઓળખ છે, અને તેમાં કચ્છના બારડોલી લેખાતા એવા નખત્રાણા પંથકની આજે વાત કરવી છે કે જે આ સમસ્યાઓનો રાફડો ફાટેલો જોવા મળી રહ્યો છે।
નખત્રાણા ગામમાં રખડતા ઢોરોએ માઝા મૂકી છે, નાના બાળકોને વૃદ્ધોને ઈજાઓ પહોંચાડે છે। આવા રખડતા ઢોરોને તાકીદે પાંજરામાં પૂરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે। ભારે વરસાદ પછી નખત્રાણામાં પણ રસ્તાઓ ધોવાઈ ગયા છે। દેવકી નગરીના રસ્તાઓનું નામોનિશાન નથી રહ્યું। વિરાણી રોડ પર ઠેર ઠેર ખાડા પડ્યા છે। ગંગા બજારના રોડ પર બિસ્માર બન્યો છે। રસ્તા પર પાલર પણ પાણી વહેતા જોવા મળી રહ્યા છે। ધૂળના ઢગલાઓના જામ થયા છે। મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે અને દવાનો છંટકાવ પણ કરવામાં આવતો નથી। ત્યારે ડીટીનો છંટકાવ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે, પરંતુ તે છંટકાવ કરવામાં હજુ સુધી આવ્યો નથી અને સમસ્યાઓની વચ્ચે ઘેરાયું છે લોકોનું જીવન। કોરોનાની મહામારી નહીં, પણ અહીં તો ગંદકીના કારણે ગામમાં 4-5 જગ્યાઓમાં મોં પર રૂમાલ બાંધી માસ્ક પહેરી ચાલવાની ફરજ પડે છે। એટલી હદે તો ગટરના પાણી નીકળે છે અને ગટર લાઇન રિપેરિંગ કરતા પણ નથી, ત્યાં તો ગાડા બાવડા નજરે પડે છે। આ દ્રશ્ય છે નખત્રાણાનું, કે જ્યાં અનેક સમસ્યાઓની સામે ઝઝૂમી રહ્યું છે। સાથે સાથે રસ્તા પર ઝાડ ડાખળા ગાંડા બાવળ પણ જોવા મળી રહ્યા છે અને ઝાડ કટિંગ એટલે કે વન કટિંગ પણ કરવામાં આવતું નથી, તે પણ જરૂરી છે। નખત્રાણાની ટ્રાફિક સમસ્યા પણ સતાવી રહી છે। મુખ્ય બજાર વંથાણા ચોક બસ સ્ટેશન પાસે આડેધડ ઉતારતો અને હાથલારીઓ શાકભાજીવાળાઓને કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે, તો બીજી તરફ સમયાંતરે નાની મોટી ચોરીના બનાવ પણ બની રહ્યા છે અને પોલીસ કડક વલક અપનાવે તે પણ જરૂરી છે। નખત્રાણાથી પાવરપટ્ટી વિસ્તારમાં ખાનગી વાહનો બે રોકટોક દોડે છે। પોલીસે આ મામલે કડક બનવું પણ જરૂરી છે। નખત્રાણામાં જુદા જુદા વિસ્તારોની મુલાકાત કરવામાં આવી ત્યારે અનેક સમસ્યાઓ લોકોએ વર્ણવી હતી। ભારે વરસાદ પછીની હાલત અત્યંત દયનીય બની જવા પામી છે। નખત્રાણાની બારડોલી ગણવામાં આવે છે, પરંતુ અહીં તો બારડોલી જેવું કંઈ પણ દેખાતું જ નથી, માત્ર સમસ્યાઓનો ધોધ વહેતો જોવા મળી રહ્યો છે, એ પણ એટલી જ હકીકત છે। ગામની 32,000ની વસ્તી છે, તેની સામે જોવા જઈએ તો માત્ર સુવિધાઓ નામ પૂરતી જ મળે છે। વર્ષોથી નગરપાલિકાની માંગ છે, તેમ છતાં માત્ર ને માત્ર સરકાર દ્વારા આશ્વાસન જ આપવામાં આવે છે અત્યાર સુધી, અને આપ્યું જ છે। ત્યારે પાયાના પ્રશ્નો અને અનેક પ્રશ્નોની વચ્ચે ઘેરાયેલું ગામ એટલે નખત્રાણા, છતાં પણ તેનો કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી, તે પણ એટલી જ હકીકત છે। અને લોકો અસ્તવ્યસ્ત જીવન જીવી રહ્યા છે હાલમાં, તે પણ એટલું જ સત્ય છે। ત્યારે આપ દ્રશ્ય પણ નિહાળી રહ્યા છો નખત્રાણાથી, જે દ્રશ્ય છે તે ગંદકીથી લઈને તમામ પ્રકારના દ્રશ્યો આપ નિહાળી રહ્યા છો, કે ત્યાં વ્યવસ્થાના નામે જોવા મળતું મીંડું છે અને રોગચાળો ફાટી નીકળવાની દહેશત છે। એક તરફ કોરોનાની મહામારીની સામે ગંદકીનું સામ્રાજ્ય પણ ફેલાયેલું જોવા મળી રહ્યું છે, ત્યારે અનેક સમસ્યાઓથી પીડાતું ગામ એટલે નખત્રાણા। રોડ ધોવાઈ ગયા છે, આપ સૌ પણ જોઈ શકો છો કે અત્યારે વરસાદ પડી છે અને રોડ ધોવાઈ ગયા છે, એટલે આ ભ્રષ્ટાચાર પણ ઉજાગર થયો છે। મેઘરાજાની મહેરબાની થઈ કચ્છમાં વરસાદ તો થયો, પરંતુ આ જે કોન્ટ્રાક્ટર અને સરકારી અધિકારીઓ જે મિલીભગત કરીને આ રોડ, આપ જ્યાં જાઓ ત્યાં આપ પણ જોઈ શકો છો કે રોડની અંદર કોઈ મોટા પથ્થર નાખેલા ન હોય, પરંતુ આ રોડ તૂટી ગયા છે એમાં સ્પષ્ટપણે દેખાઈ આવે છે કે મોટા મોટા પથ્થરો નાખેલા છે, એટલે ભ્રષ્ટાચાર કરેલો છે। ખરેખરી કોન્ટ્રાક્ટર ઉપર ફરિયાદો થવી જોઈએ અને તાત્કાલિક રોડ છે એ રિપેરિંગ થવા જોઈએ, જેથી જનમાનસ અવર જવર કરી શકે, પોતાના કાર્યો કરી શકે, બીમારીમાં દવાખાને પહોંચી શકે એવી વ્યવસ્થા સરકારને ગોઠવવી જોઈએ। ખાસ કરીને બારડોલીની કઈ રીતે ઉપમા અહીં આપી શકાય છે? નખત્રાણા તાલુકો એટલે ખેડૂત પ્રધાન આખો તાલુકો છે અને એટલા માટે જેને બારડોલીનું ઉપમા આપવામાં આવી છે, પરંતુ આપ જોઈ શકો છો કે અત્યારે જે મેઘરાજાની જે મહેરબાની છે અને એના લીધે જે વરસાદ ભરપૂર પડ્યો છે, પરંતુ જે પાક નુકસાની થઈ છે એનો હજી સુધી પણ કોઈ વળતર ખેડૂતોને આપવામાં આવી નથી। એની સાથે સાથે પૂરા રસ્તાના ધોવાણ થઈ ગયા છે અને એનાથી વધુ એક બાજુ તાલુકો આખો ખેતી પ્રધાન તાલુકો છે અને બીજી બાજુ આડેધડ જ્યાં મન ફાવે ત્યાં ગૌચર જમીન હોય કે પડતર જમીન હોય, વીજ પોલ અને વીજ લાઇન અને આ જે આર્થિક સદ્ધર કંપનીઓ, જે મોટી મોટી પવન ચક્કી ધરાવનાર કંપનીઓ છે, એ આડેધડ પોતાના ભારતીય જનતા પાર્ટીના અમુક જે લોકો છે એને સાથે રાખી, કોન્ટ્રાક્ટરોને સાથે રાખી, નાના ખેડૂતોને ધાક ધમકી કરી અને રસ્તાની ખેતરની વચ્ચે રસ્તો કાઢી અને જ્યાં એમને મન ફાવે ત્યાં કને એવી અનેક જગ્યાએ અમારી પાસે રજૂઆત છે અને અમે વારંવાર જિલ્લા કલેક્ટર સાહેબને રજૂઆત કરીએ છીએ કે ભાઈ નખત્રાણા તાલુકો જે કે એવું
વધુ પડતો ખેતી પ્રધાન તાલુકો છે ત્યારે અહીંયા કને તમને પવન ચક્કી જે લગાડવી હોય તો આટલો મોટો આ આપણો દરિયા કિનારો છે, આટલો મોટો રણ છે, ત્યાં કને તમને મન ફાવે એટલું તમે પવન ચક્કી લગાડો, અમને અમારો કોઈ વિરોધ નથી. પણ પ્રોપર જે નખત્રાણા તાલુકામાં જ્યાં જ્યાં મન ફાવે ત્યાં કને તમે આડેધડ જે પવન ચક્કીની જે મંજૂરી આપો છો અને એની સાથે સાથે જે એલાઇનમેન્ટ વગર વીજ પોલ અને વીજ લાઇન જે નાખવાની તમે મંજૂરી આપો છો એનો સદંતર અમે વિરોધ કરીએ છીએ. અને ભવિષ્યમાં એવી જગ્યા ઉપર કોઈ એવી એવી કોઈ જગ્યા ઉપર આ વીજ પોલ અને વીજ લાઇન ન નાખવામાં આવે એવી અમારી તંત્ર પાસે રજૂઆત છે. આ સરકારમાં કમનસીબી છે આ પ્રજાની કે જેને છેલ્લા આજે એક મહિનાથી આ વિસ્તારની અંદર કોઈ લોકો ચાલી નથી શકતા, એમના વાહનો નથી ચાલી શકતા અને મોંઘામાં મોંઘો વેરો, મોંઘામાં મોંઘા ટેક્સો, એક પણ વાહન કોઈ ટેક્સ વગર રોડ ઉપર ભારતમાં ક્યાંય ચાલતો નથી. એ આજે રોડમાં વાહનોની હાલત શું થઈ છે? ટોલ ટેક્સ વગર એક પણ વાહન ચાલી નથી શકતો. આજે રોડ ઉપર વાહનોની હાલત શું થઈ છે? સમગ્ર વિસ્તારના આગેવાનો ખાડા પૂરવાની યોજનામાં પડી ગયા છે. અને સ્માર્ટ રોડોની વાત કરનારી સરકાર આજે ગરીબ માણસ દવાખાના સુધી જઈ નથી શકતો, છકડા જઈ નથી શકતા, ટ્રેક્ટરો ચાલી નથી શકતા. આજે આ બારડોલી જેવા નખત્રાણાની હાલત આ થઈ છે, જેનું નામ બારડોલી છે, ખરેખર ગામડાના રોડો કરતાં પણ બદતર ગામની વ્યવસ્થા થઈ છે. અને સરકારી તંત્ર કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવામાં એ લાગી ગયો છે. આજે સરકારના તંત્રને અહીંયા ટ્રેક્ટરોથી અને જીસીબીઓથી આ તમામે તમામ ગામની શેરીઓને રિપેરિંગ કરવી જોઈએ. પણ ખરેખર ક્યાં છે? અમે જ્યારે આ વિસ્તારમાં આ રામનગરીની મુલાકાત આજે લીધી છે તો વિચાર કરો કે આ વિસ્તારમાં વાહનો પણ નથી આવી શકતા. તો આ ગરીબની મુશ્કેલીઓ નિવારવા માટે તંત્રએ આગળ આવવું જોઈએ એવી અમારી માંગણી છે. વરસાદ પછી ખાસ રોડની જે ખાસ કરીને ખેડૂતોની જે સમસ્યા છે એ બાબત શું કહેશો? આ વખતે સંપૂર્ણ ગુજરાતમાં અને ખાસ કરીને નખત્રાણામાં કુદરતની ખૂબ મહેરબાનીથી ખૂબ સારો વરસાદ થયો. આશરે 250-260% જેવો વરસાદ થવાને કારણે સતત એક મહિના સુધી વરસાદ રહેવાના કારણે ખેડૂતોના જે પાક વાવ્યા હતા એ પણ નષ્ટ થઈ ગયા. અને આજની સુધી ગવર્મેન્ટે હજી સુધી કોઈ તંત્રને આળસ ઉડી નથી, કામગીરી સર્વેની ચાલુ કરી નથી અને કરી છે તો એ મોટા મોટા અમુક ગામડાઓમાં થોડી થોડી કામગીરી ખાલી બતાવવા પૂરતી અને કામગીરી કરે છે. ખરેખર આ તાત્કાલિક સર્વે કરી અને જે પણ ખેડૂતોને જે નુકસાની છે એનો હેક્ટર દીઠ 25,000 જે ગવર્મેન્ટ કહે છે એ પ્રમાણે તાત્કાલિક એ લોકોને વળતર મળે, જેનાથી કારણે એ લોકોને ફરીથી વાવણી કરવામાં મદદરૂપ થઈ શકે. કારણ કે એકવાર વાવણી કરી છે એનામાં સંપૂર્ણ રીતે એ લોકો ખેડૂતો ફેલ થયા છે. એમનો રામમોલ અને અમો એરંડા કપાસ અને દાડમના પાકને પણ ખૂબ મોટો નુકસાન થયો છે, બગાયત ખેતીને પણ ખૂબ મોટું નુકસાન થયું છે. ત્યારે તાત્કાલિક ખેડૂતોને સહાયરૂપ બને આ સરકાર, તાત્કાલિક આ લોકોને સહાય કરે અને તાત્કાલિક સર્વે કરી અને ખેડૂતોને બીજી વાર જે વાવણી કરવી છે એના માટે તાત્કાલિક મદદરૂપ થાય એવી અમારી આશા અને અપેક્ષા છે સરકાર પાસે.